तो राजकोट में दिवाळी पर फटाकड़ाना स्टॉल खोलवा माटे फायर ब्रिगेड में अरजीओना ढगला थया छे। 200 થી વધુ લોકોએ હંગામી લાયસન્સ મેળવવા માટે ફાયર બ્રિગેડમાં અરજી કરી છે। આ સંદર્ભે ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ અરજીની પ્રોસેસ ચાલુ છે। જેમની પાસે લાયસન્સ હશે તેમને જ ફટાકડાના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે। લાયસન્સ વગરના ફટાકડાના સ્ટોલ ઉપર ચકાસણી કરવામાં આવશે। જેમાં અમે લોકો ફાયર સેફ્ટીના સાધનોનું ચેકિંગ કરીએ છીએ કે જે ફાયર એક્સ્ટિંગ્વિશર, રેતીની ડોલ, પાણીનું ડ્રમ, નો સ્મોકિંગના બોર્ડ એ બધી વસ્તુ ત્યાં સાઇટ ઉપર ઇન્સ્પેક્શન અમારા સ્ટેશન ઓફિસર કરે છે। જે લોકો અરજદાર થતા હોય તે પહેલાં પોલીસમાં એપ્લાય થતા હોય છે, પોલીસ કમિશનર સાહેબની ઓફિસમાં। ત્યારબાદ અમે જો કે બીજે પંડાલને એવું વસ્તુના કોઈ બી મંજૂરી હોય તો અમારે દબાણ શાખાની મંજૂરી લેતા હોય છે, ત્યારબાદ અમારી પાસે આવતા હોય છે। જે અન્વયે અમે ચેકિંગ કરીને અમે એને NOC આપતા હોય છે, જે ટેમ્પરરી। પણ હાલ જે 200 અરજી આવેલી છે તેમાંથી 5 કે 7 જ હજુ ચાલુ થયા હોય છે। બીજા હજી કોઈ સાઇટ ઉપર ઇન્સ્પેક્શન કર્યું, પણ અત્યારે હાલમાં કોઈ સ્ટોલ ઇરેક્શન કરેલા નથી। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભરાવો થયો છે। નવી મગફળીની આવક પર યાર્ડમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવી। યાર્ડમાં મગફળીની આવક સામે માંગમાં ઘટાડો થયો છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હાલ 2100 ગુણી મગફળીની આવક થઈ છે। મગફળીના ભાવો 20 કિલોના 1100 થી 1860 બોલાઈ રહ્યા છે। યાર્ડમાં અચોક્કસ મુદ્દતની સુધી મગફળીની આવક પર રોક લગાવી દેવાઈ। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। જી મયુર, અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાવનગરની માર્કેટિંગ યાર્ડ છે ત્યાં કહી શકાય કે મગફળીનો જે છે આવકનો છે, આવક વધતા જ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો છે તે ભરાવો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત કહી શકાય કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ યાર્ડમાં નવી મગફળી છે તે ન લાવવા માટે તેને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે। કહી શકાય કે માર્કેટિંગ યાર્ડમાં જે રીતે નવી મગફળીની આવકની સામે હાલ અત્યારે માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, તેના કારણે જે મગફળી છે તેને આવક ઉપર જે છે તે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ દરરોજ 2000 થી વધુ જે ગુણી છે તે આવી રહી છે, ત્યારે મગફળીના ભાવો છે તેમાં પણ 1100 થી 1860 સુધીના જે ભાવો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે યાર્ડમાં મગફળીની ભરાવો થતા યાર્ડના સત્તાધીશો દ્વારા ચોક્કસ મુદત સુધી યાર્ડમાં નવી મગફળી ન લાવવા માટે તેને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। 17,000 જેટલા રેશનિંગ દુકાનદારોની હડતાલ હજુ પણ યથાવત છે। દિવાળી નજીક છતાં સરકારે માંગ ન સ્વીકારી, સસ્તા અનાજ દુકાનધારક એસોસિએશન અને સરકાર વચ્ચેની બેઠક જે હતી તે નિષ્ફળ ગઈ છે। બુધવારે એક પણ પરમિટ દુકાનદારો દ્વારા ઇસ્યુ ન કરાઈ કમિશનમાં વધારા સહિતની વિવિધ પડતર માંગને લઈ આ હડતાલ ચાલી રહી છે। બેઠકમાં કોઈ પણ નક્કર પરિણામ ન આવતા આ હડતાલ યથાવત રખાઈ છે। 17,000 પૈકી 9,000 દુકાનદારોને 20,000 કરતાં ઓછું કમિશન, સપ્ટેમ્બર માસમાં માત્ર 2800 દુકાનદારોને જ આ કમિશન મળ્યું છે। તહેવાર ના હોત તો વસ્તુ બીજી, પણ તહેવાર નિમિત્તે આવું થવું એટલે એ સમજો, ટૂંકમાં એ લોકોને જે માંગ છે કે જે તે પૂરું કરે એમ, ટૂંકમાં આમ લોકો જે સામાન્ય માણસો એને તકલીફ ના પડવી જોઈએ એમ, કેમકે આપણે નિર્ભર એ લોકો ઉપર થતા હોય। કેન્દ્ર સરકારે પશુપાલકો માટે GST માં ઘટાડો કર્યો છે। ગાય ભેંસના આહારમાં વપરાતા સમતોલ દાણમાં ઘટાડો કરાયો છે। મોલાસીસ પર GST 28% ઘટાડી 5% કરી દેવાઈ। પશુપાલકો માટે GST ના ભાવમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા GST ઘટતા દૂધ સંઘોને પ્રતિ ટને ₹400 ફાયદો થશે। ગુજરાત સહકારી સંઘોનું વર્ષે 29 લાખ ટન પશુ આહારનું ઉત્પાદન છે, ત્યારે 3 લાખ ટન મોલાસીસનો વપરાશ થાય છે। પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થશે। આજે રજૂઆતોને કારણે કેન્દ્ર સરકારે દિવાળીના સમયે ખૂબ જ ઊંડા નિર્ણય લીધો છે। GST જે 28% હતો તે 5% પર કરી દેવાના કારણે સમગ્ર પશુપાલકોને પ્રતિ કિલો જે પશુ આહાર બની રહ્યો છે એમાં 40 પૈસા જેટલી રાહત થવાની છે। અને આને કારણે જે ગુજરાતમાં લગભગ 28 થી 29 લાખ ટન જેટલો પશુ આહાર બને છે અને એને કારણે દૂધનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। આ મોલાસીસનું જે GST ઘટવાને કારણે લગભગ જે ભારણ છે એ 100 કરોડથી પણ વધારેની રકમ આ પશુપાલકોને રાહત થવાની છે।
અમદાવાદમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા. બાપુનગરમાંથી એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 19.56 લાખનું 194.160 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ એસઓજી એ એમડી ડ્રગ્સ સાથે આ બે આરોપીઓને ઝડપી લીધા છે. જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે. જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો એક તરફ અમદાવાદ શહેર પોલીસ ડીઆરઆઈની સાથે મળી અને અન્ય રાજ્યોમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીઓ પર કાર્યવાહી કરી રહી છે, એટલે કે ડ્રગ્સના પ્રોડક્શન બંધ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં જે છૂટક ડ્રગ્સ પેડલરો જે ડ્રગ્સનું વિતરણ કરતા હોય છે તેના વિરુદ્ધ પણ અમદાવાદ એસઓજી અને અન્ય પોલીસે છે તે બાયો ચડાવી લીધી છે. અને તેમાં જ બાપુનગરમાંથી એક મહિલા સાથે બેની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ 20 લાખ રૂપિયાનો જે ડ્રગ્સનો મુદ્દામાલ છે તે કબજે થયો છે. એટલે કે એમડી ડ્રગ્સનું શહેરમાં વેચાણ બંધ થાય તે માટે જે શહેર પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા તેને લઈ અને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્ય અને રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને વધુ એક સફળતા અમદાવાદ એસઓજીને મળી છે, જેમાં કુલ 3ની ધરપકડ કરી અને જે 20 લાખનું જે એમડી ડ્રગ્સ છે તે કબજે કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અન્ય સમાચારની વાત કરીએ તો સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ભેસાણ ગામમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દિવ્યેશે કોન્ટ્રાક્ટરને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું. કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ બેસાણિયાની ધરપકડ કરવામાં આવી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ અપડેટ? જી બિલકુલ, વાત કરીએ તો ભેસાણ વિસ્તારમાં જે અજીત પટેલ નામના જે કોર્પોરેટર, જે ભાજપના કોર્પોરેટર, તેમના પુત્ર છે દિવ્યેશ ભેસાણિયાની ગતરોજ છે તે બાંધકામ સાઇટ પર કોન્ટ્રાક્ટર સાથે બબાલ થઈ હતી, ત્યારે રોપ જવા માટે દિવ્યેશે સૌ પ્રથમ બંદૂક કાઢી હતી, ત્યારબાદ તેને એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈને આસપાસ નાસભાગ મચી ગઈ હતી, ત્યારે જે મજૂરો છે તે એકઠા થઈ ગયા હતા અને પાલ પોલીસ મથકે પહોંચી ગયા હતા, જ્યાં પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પાલ પોલીસે ત્યાં એવિડન્સ બનતા જે કહેવાય કે દિવ્યેશ ભેસાણિયા છે તેમના વિરુદ્ધમાં 360 ગુનો દાખલ કરી હતો, ત્યારબાદ તેમની અટકાયત કરવામાં હતી. મહત્વની વાત છે કે જ્યારે જે અજીત પટેલને પૂછવામાં આવ્યું કે આ બંદૂકમાંથી ફાયરિંગ કેમ કરવામાં આવ્યું, ત્યારે અજીત પટેલે તેમાંથી ફાયરિંગ મિસ ફાયર કરવાનું રટાયું નથી. હાલ તો પાલ પોલીસે આ દિવ્યેશ ભેસાણિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી કે ખરેખર ત્યારે ફાયરિંગ કરવાનું કારણ શું હતું. આભાર સમગ્ર માહિતી માટે. સમાચારમાં આગળ વાત કરીએ તો ખનિજ તત્વોથી સમૃદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાની ખાણ ખનિજ માફિયાઓ માટે સોનાની ખાણ સાબિત થઈ રહી છે. જિલ્લાના થાનગઢમાં તંત્રની મિલીભગતથી રોયલ્ટી પાસનો દુરુપયોગ કરીને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. વર્ષો પહેલા આપેલી લીઝ અને જમીનના ક્ષેત્રફળ જગ્યામાંથી ખનિજ ખનન કર્યા બાદ પણ એ જ રોયલ્ટી પાસ મારફતે અન્યત્ર સ્થાન પર ખનન ચાલુ કરવામાં આવ્યું છે. કોને લીઝ આપી છે, કેટલા વર્ષોથી લીઝ આપી છે, કેટલું ખોદકામ થયું જેવા મુદ્દાઓને લઈને સરકારી તંત્રના અધિકારીઓ તપાસ કરતા જ નથી. તો લીઝ ધારકો દ્વારા એક ટ્રક દીઠ રોજના રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એનું ક્રોસ વેરિફિકેશન થાય તો જે બેફામ ખનિજ ચોરી થાય છે ખરેખર કોણ ખનિજ માફિયા છે એ જો પકડવું હોય તો કલેક્ટર સાહેબ અને ખનિજ અધિકારી છે જ્યારે એમને રોયલ્ટી આપી હતી, એમને જ્યારે લીઝ આપી હતી ત્યારે કેટલો જથ્થો હતો અને પછી રોયલ્ટી પાસનું વિતરણ કર્યું અને એ જે રોયલ્ટી પાસનું વિતરણ થાય છે એમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ ગયો છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય. એટલે સાચા ભ્રષ્ટાચારી કોણ, સાચા ખનિજ માફિયા કોણ, એની જો વાસ્તવિક તપાસ કરવી હોય તો આજે અમે કલેક્ટર સાહેબને ઉપાય બતાવ્યો છે, પત્ર આપ્યો છે,